જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક પ્રસંગ સંભળાવી રહી છું. બંધુ મહાંતિ, જેમને ભગવાન પર, ભગવાન જગન્નાથપુર કેટલો વિશ્વાસ છે એ આ પ્રસંગમાં કહેવામાં આવ્યું છે. તો ચાલો ભક્તજનો, આપણે સાંભળીએ બંધુ મહાંતિનો એક સરસ મજાનો પ્રસંગ. નાથ, આ સ્થિતિ તો હવે અસહ્ય છે, પત્નીએ કહ્યું. આંખોમાં ભારોભાર અસહાયતા હતી. પતિ તો અંતર ધ્યાનમાં મસ્ત હતા. પત્નીના આ શબ્દો એના કાને પૂરા ઝીલ્યા પણ નહીં. મેં કહ્યું તે આપે સાંભળ્યું? પત્નીએ ફરીથી પૂછ્યું. પ્રભુના ધ્યાનમાં સારી એ ચેતનાને કેન્દ્રિત રાખતા પતિએ ક્ષણભર પત્ની સામે જોયું. અંતે કહ્યું, પ્રિયે, તું જે કહે છે તે વર્ષોથી સાંભળું છું, પણ એનો અંત ક્યારે આવશે? આ ભવિષ્ય ભાખનારો હું કોણ? પત્ની સમજી અને એની આંખો નીચે ઢળી ગઈ. ભૂખથી ટળવળતા સંતાનોએ માની આંખમાંથી આંસુ ખરતા જોયા અને પોતાની વેદના વિસરી માની પડખે ગયા. માં, કેમ રડે છે તું? આ ઘરમાં, આ ઘરના મુખ્ય પુરુષ બંધુ મહાંતિ સુદ્ધાને રુદન સ્પર્શી ગયું. ઘરનું છાપરું જર્જરિત થયું હતું. માટીની ભીતોમાં ગાબડા પડ્યા હતા એટલે ભીતો શરમથી આક્રંદ કરતી હતી. બાળકોની અને પતિની કંગાળ સ્થિતિ જોઈ બાળકોની માતા અને ઘરની ગૃહિણી રડતી હતી ને પ્રભુ દર્શનની પ્યાસ બુઝાતી નહોતી. એટલે બાળકોનો પિતા અને ધર્મપરાયણ પત્નીનો પતિ બંધુ મહાંતિ રડતો હતો. ઉડીસા જિલ્લાના જે યાજમપુર ગામના તેઓ વસતા હતા, તે ગામનો જીવન પ્રવાહ કોઈની પરવા કર્યા વગર રહેતો હતો. દિવસ ઉગતો રાત્રે આવીને રફુચક્કર થઈ જતી હતી. ઋતુ ઋતુના રંગ બદલાતા રહેતા હતા. તારાઓ ચમકી જતા હતા. ચંદ્ર શીતળતા પાથરી જતો હતો. છતાં બંધુ મહાંતિના જીવનમાં સંસાર સુખની ચમક આવી નહોતી. અતિશય ગરીબાઈ એ કુટુંબને શોષી રહી હતી. પહેરવા પૂરા વસ્ત્રો નહોતા. ખાવા ધરાઈને ધાન નહોતું. આજીવિકાનો કોઈ આધાર નહોતો. ભીખ એ એકમાત્ર સહારો હતો ને એ સહારો અધૂરો હતો. કદીક ભીખ મળતી અને ભીખ મળતી તો અતિથિ સેવામાં ઉપયોગ થતો. ભીખ ઘણે ભાગે તો ભૂખને વધુ પ્રદીપ્ત કરવાનું કારણ બની રહેતી. આ પરિસ્થિતિ વચ્ચે પણ બંધુ મહાંતિ શ્રી પ્રભુના ચરણનો વિશ્વાસ છોડી શકતો નહીં. હર ઘડી હર ક્ષણ પ્રભુના નામનું સ્મરણ ચાલુ રાખતો. સંસારથી એ અલિપ્ત હતો. એનું ધ્યાન તો પ્રભુમાં લાગ્યું રહેતું. એને કોઈ તૃષા નહોતી, કોઈ જાતનો મોહ નહોતો. એક જ આશા હતી અને તે પણ પ્રભુના દર્શનની. લોક નજરે એ ભિખારી હતો પણ મનથી તો એ મહા સંતોષી હતો. પરમ કૃપાળુ પરમાત્મા ઉપર જ વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી. એ વિશ્વાસને શ્રદ્ધાના બળ ઉપર દુઃખને એ સહેતો હતો. આજે પત્નીએ વળી એની શ્રદ્ધાને પડકારી અને એ પ્રભુને યાદ કરી રહ્યો. રડતી માતાને જોઈ બાળકો પૂછવા લાગ્યા, માં, તું કેમ રડે છે? કુમળા બાળકો ઉપર વાત્સલ્ય પાથરતા એ માત્ર તેમના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. માં કહે ને, કેમ રડે છે તું? માની નજર તો બાળકોના ઊંડા ઉતરી ગયેલા પેટ ઉપર હતી અને એ જોઈને એનું કાળજું કંપાતું હતું. ભવિષ્ય ભાખવાનું હું કહેતી નથી, હું તો આટલું જ પૂછું છું. આપણે પનારે પડેલા આ બાળકો પેટ પૂરતું અન્ન પામશે? સાંભળીને બંધુ મહાંતિની સામે સદાય સ્થિર રહેતી પ્રભુની કાલ્પનિક છબી ઘડીભર ડગમગી ગઈ. બાપુનું હૃદય ખળભળી ઉઠ્યું. પિતાની દ્રષ્ટિએ એણે બાળકો તરફ જોયું. શ્રદ્ધા ડગવા માંડી. વિશ્વાસની દોરી તૂટું તૂટું થવા લાગી. જોરથી હરિનું નામ ઉચ્ચારવા લાગ્યા. નામ સ્મરણથી તેનામાં નવી તાકાત આવી. ગદગદિત કંઠે એ બોલ્યો, આપણી ચિંતા ઉપરવાળો હરિ કરશે. હરિ? પત્નીએ પતિનો બોલ ઝીલ્યો.
હરિના સાકાર રૂપને શોધવા એની આંખો અહીં તહીં ઘૂમવા લાગી. અંતે થાકીને સ્થિર થઈ ગઈ. કાળનું ચક્ર ફરતું રહ્યું. પતિમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખતી પત્ની બાળકોને સાચવતી રહી. પરમેશ્વરમાં વિશ્વાસ રાખતો મહાંતિ પત્નીને આશ્વાસન આપતો રહ્યો અને કોઈના મહાપાપને પરિણામે દેશમાં ભયંકર દુષ્કાળ આવી ચડ્યો. પાણીનું એક ટીપું ધરતીને મળ્યું નહીં. ધરતી ઉજ્જળ બની. વૃક્ષોમાંથી જીવન ઉડવા લાગ્યું. માનવો ત્રાછી ઉઠ્યા. પંખીઓ કાળો કળેલાટ કરવા લાગ્યા. સૃષ્ટિના કરતા પ્રત્યેની શ્રદ્ધા ડગી જાય એવું વાતાવરણ ચોમેર જામી ગયું. નાથ, દેશની સ્થિતિ જાણો છો? જાણું છું. શું જાણો છું? તું જે કહેવા માગે છે તે બધું ભક્તે ટૂંકો જવાબ દીધો. પત્નીએ નિશ્વાસ નાખ્યો. અંતરની ગુગળામણવાળી દ્વારા નિતારી નાખવા એ બોલવા માંડી. વૃક્ષો ઉપર લીલા પાન નથી, ધરતીમાં રસકસ નથી, માણસો અને પશુ પંખી બધા તરફડે છે, જાણું છું, અને આપણા બાળકો પણ. હરી હરી ભક્તે માત્ર પ્રભુનું નામ ઉચ્ચાર્યું અને પત્નીને એ નામનું સ્મરણ કરવા કહ્યું. પત્ની પતિપરાયણ હતી એ ખરું, પણ અંતે એ માતા હતી. સંતાનનું દુઃખ સહ્યું જતું નહોતું. એના દિલને ક્યાંય શાંતિ સાંપડતી નહોતી. તેણે હિંમત કરીને પૂછ્યું, નાથ, આ વિશાળ ધરતી ઉપર તમારે કોઈ મિત્ર નથી જે આ કપરા દિવસોમાં આપણું રક્ષણ કરે? છે ને? ભક્તે કહ્યું. કોણ? પત્નીના અંતરમાં આશા પ્રગટી. શ્રી જગન્નાથ, મારો મોટો આધાર છે. એ ક્યાં રહે છે? પુરીમાં. તો ચાલો, ત્યાં બાળકોને મુઠ્ઠી અન્ન તો મળશે, પણ એ અહીંથી બહુ દૂર છે. પૂરા 5 દિવસનો રસ્તો છે. કોઈ ફિકર નહીં. પત્નીને તો બાળકોની ચિંતા હતી. એ પુરી જવા અધીરી બની. પત્નીની અધીરાઈ જોઈ બંધુ મહાંતિ પણ સંમત થયો. એક બાળકને તેણે ખંભે બેસાડ્યું, નાની દીકરીને માતાએ તેડી લીધી. મોટી છોકરી પગે ચાલવા માંડી. સાથે લેવાનું આ સિવાય બીજું કંઈ હતું નહીં. બંધુ મહાંતિએ ઈશ્વરને આશરે ગામ છોડ્યું. પત્ની તો મોટી આશા સેવતી પતિની પાછળ ચાલતી હતી, પણ બંધુ મહાંતિ મનમાં પ્રભુને વિનવતો હતો. નાથ, હવે આબરૂ તારે હાથ છે. તું કૃપા છે, દયાળુ સિંધુ છે, મારો એક જ આધાર છે. મને તો તારા દર્શન થશે એ જ મોટામાં મોટી આકાંક્ષા છે. મહાંતિના કુટુંબને રસ્તામાં પણ ક્યાંય અન્નનો દાણો મળ્યો નહીં. દુષ્કાળને કારણે આખે રસ્તે ભિક્ષુકોનો પાર નહોતો. વૃક્ષો ઉપર ચોટેલા રહ્યા છૈયા પાન ચાવીને તેઓ ક્ષુધાની આગને ઠારતા હતા. ઉપવાસ તો પતિ પત્નીનો નિયમનો સંગાથી હતો, પણ બાળકો જ્યારે બહુ કકળાટ કરતા ત્યારે માં કહેતી, પૂરી હવે બહુ દૂર નથી, ત્યાં બહુ ખાવાનું મળશે, શાંતિ રાખો. અને બાળકો માના બોલ ઉપર વિશ્વાસ રાખી પૂરી જલ્દી આવવાના સ્વપ્ન સેવતા. આખરે પૂરી આવ્યું. બંધુ મહાંતિના ઉમંગનો કોઈ પાર નહોતો. એના જીવનના આધાર પ્રભુના અહીં દર્શન થશે એ આનંદથી એના અંગે અંગ હર્ષ પુલકિત બન્યા હતા. બેટા, જલ્દી ચાલો, સાયકાળ પહેલા દીનબંધુને આશરે પહોંચી જઈએ. અને સેવટે સર્વશક્તિ અજમાવી બંધુ મહાંતિનું કુટુંબ જગન્નાથને મંદિરે પહોંચ્યું ત્યારે પ્રભુની પાવનકારી આરતી થઈ ગઈ હતી. પ્રભુના દ્વાર બંધ થઈ ગયા. એકઠા થયેલા માનવો દર્શન કરીને પાછા વળતા હતા. શ્રી હરિ શ્રી હરિ ના નામની ધૂન લગાવતો મહાંતિ મંદિરના દ્વાર પાસે આવ્યો, પણ ત્યાં પ્રવેશ દ્વાર બંધ હતું. બાળકોને પત્નીને મંદિરની બહાર એક નાળા પાસે બેસાડ્યા અને કહ્યું, તમે અહીં આરામ કરો, હું દીનબંધુની તપાસ કરું છું. આપણે મોડા પડ્યા છીએ એટલે અત્યારે એમનો મેળાપ થવો દુર્લભ છે, છતાં બનતો પ્રયાસ કરું છું. પત્ની અને બાળક મંદિરની પાછળના ભાગમાં સારી જગ્યાએ બેઠા અને મહાંતિ મોટી આશાએ ગર્ભદ્વાર પાસે આવ્યો. પૂજારી ગર્ભદ્વારને તાળું લગાવતો હતો.
મૂલ્યવાન વસ્તુઓને કોઠારમાં સાચવીને કોઠારી મૂકતો હતો અને પ્રભુની નિંદ્રામાં વિક્ષેપ ન થાય એ માટે જનગણ મંદિરમાંથી વિદાય લેતો હતો. આંગણામાં ઊભા રહી મહાંતીએ મૂર્તિની દિશામાં સાક્ષાત દંડવત પ્રણામ કરી પ્રાર્થના કરી, દયાધન, હું મોડો પડ્યો છું, ક્ષમા કરજો. આપના દર્શન આજે ન થયા, પણ પ્રાતઃકાળે આપના દર્શન કરી કૃતાર્થ થઈશ. પત્નીનો આગ્રહ છેવટે કલ્યાણકારી નીવડ્યો. આપના દર્શન થશે અને મારા ઉકળતા જીવને ટાઢક મળશે. આ વિચારે આ પ્રાર્થના કરતો મહાંતી ભાવાવેશમાં દેહનું ભાન ભૂલી કેટલીય વાર સુધી ધ્યાનસ્થ અવસ્થામાં એ ત્યાં જ બેસી રહ્યો. આખરે એક બ્રાહ્મણે આવીને તેને જગાડ્યો, ભાઈ જાઓ, હવે પ્રભુ પોઢી ગયા, હવે તો કાલે જ દર્શન થશે. મહાંતી પત્ની પાસે આવ્યું. બાળકો થાકીને ઊંઘી ગયા હતા. પત્ની જાગતી બેઠી હતી. એ આશાભરી આંખે પતિને જોઈ રહી. અત્યારે મેળાપ થયો નહીં, હવે સવારે મળીશ અને આપણી વાત તેને કહીશ. મહાંતીની પત્ની પણ થાકી ગઈ હતી. એ બાળકોને પડખામાં લઈ સૂતી, એ પણ આડે પડખે થયો. પ્રભુ, તું તો અંતર્યામી છે, મારી હાલત તો તું જાણે છે. પત્ની અને બાળકો લઈ તારે આશરે આવ્યો છું, એ સિવાય મારે બીજું કંઈ કહેવાનું પણ શું છે? પ્રભુનું ધ્યાન ધરતાને એના ગુણ ગાતા મહાંતી નિંદ્રાને ખોળે લેટી ગયા. પણ આજે ભક્ત વત્સલ ભગવાનને ઊંઘ આવતી નથી. સુકોમળ સૈયા ઉપર એમને ચેન પડતું નથી. લક્ષ્મીજીની સેવા એમને રૂચતી નથી. બહુ દૂરથી એક ભક્ત એને આશરે આવ્યો છે, કુટુંબને સાથે લાવ્યો છે, વિશ્વાસથી આવ્યો છે અને એ ભૂખ્યા પેટે બહાર સૂતો છે. પ્રભુ ઊંઘી શક્યા નહીં, એ ઉઠ્યા, તુરત ભંડારમાં ગયા. એક રત્નથાળમાં 56 ભોગનો પ્રસાદ પીરસી એ બહાર આવ્યા. દક્ષિણ દરવાજે બ્રાહ્મણનો વેશધારી એ બંધુને સાદ કરવા લાગ્યા. બંધુ, ઓ બંધુ. બંધુ મહાંતી જાગી ગયો. એને કાને અવાજ અથડાયો હતો, છતાં ઉતાવળ કરી એ અવાજની દિશામાં દોડ્યો નહીં. આ નગરીમાં તો કેટલાય બંધુ હોય, એમાંના એકને કોઈ બોલાવતું હશે. ફરી અવાજ આવ્યો, બંધુ, હું અહીં પ્રસાદ લઈને ઊભો છું. હવે તો બંધુની પત્ની પણ જાગી ગઈ. તેણે બૂમ પાડી, અરે જાગો, કોઈ બોલાવે છે. બંધુએ સ્વચ્છતાથી કહ્યું, મારા જેવા નામવાળા તો આ નગરમાં કેટલાય હશે, તું તારે નિરાતે છૂઈ જા. સાંભળીને સ્ત્રી તો ઊંઘી ગઈ, પણ ભગવાન પાછા ગયા નહીં. એ તો જોરથી સાદ પાડવા લાગ્યા, એ યાજમપુરિયા બંધુ, નાળા પાસે સૂતેલા બંધુ, અહીં આવો. બંધુ મહાંતીને હવે કોઈ શંકા રહી નહોતી. અવાજની દિશામાં એ દોડ્યો. સામે એક બ્રાહ્મણ ઊભો હતો. એણે કહ્યું, અરે બંધુ, અહીં આવતા આટલી બધી વાર હું ક્યારનો સાદ પાડું છું? આ થાળ લ્યો, આ મહાપ્રસાદ આરોગો ને પછી સુખેથી સૂઈ જાઓ. આવતીકાલથી તમારે માટે રહેવાનો અને ખાવાનો બંદોબસ્ત થઈ જશે. બંધુ મંત્રમુગ્ધ બની બ્રાહ્મણ સામે જોઈ રહ્યો. થાળ આપી બ્રાહ્મણ તો જતા રહ્યા. બંધુ કંઈ બોલી શક્યો નહીં. એ તો થાળ હાથમાં લઈ જડ જેવો ઊભો રહ્યો. એ તો વિચારતો હતો, આ બ્રાહ્મણ, મને તો એનો પરિચય નથી, મને ક્યાંથી ઓળખે? સાક્ષાત પ્રભુ તો નહીં હોય? એ શંકાનું સમાધાન થયું નહીં. બ્રાહ્મણ તો ભોજનથાળ આપી જતા રહ્યા, છતાં એના અંતરમાંથી અવાજ ઉઠતો હતો કે આ કૃપાધારા વરસાવનાર પ્રભુ સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહીં. એ પત્ની પાસે આવ્યો અને બાળકોને જગાડ્યા. સૌએ સાથે બેસી મહાપ્રસાદનું ભોજન કર્યું. દેવોને દુર્લભ પ્રભુનો આ પ્રસાદ પેટમાં પડતા જ જાણે સદાની ક્ષુધા શાંત થઈ હોય એવો સંતોષ સૌને થયો. સ્ત્રીએ થાળને પાણીથી સાફ કર્યો અને એ થાળ બ્રાહ્મણને આપવા સિંહ દ્વાર નજીક ગયો ત્યારે ત્યાં કોઈ નહોતું, એ પાછો આવ્યો. સ્ત્રી બાળકોની ક્ષુધા શાંત થતા તેઓ તો ઘેરી ઊંઘમાં ઢળી પડ્યા.
પણ બંધુ મહાંતિને કોઈ રીતે ઊંઘ આવતી નહોતી. એટલો રત્નો જડી થાળને માથે મૂકે છે, આંખે અડાડે છે, અહીંયા સરસો ચાપે છે. એની માન્યતા દ્રઢ થતી જાય છે કે આ થાળ લઈ આવનાર પ્રભુ જ હતા, પ્રભુનો એ થાળ હતો, પ્રભુનો સ્પર્શ પામેલી વસ્તુ આજે તેને મળી હતી. થાળની ઉપર નીચે એ હાથ ફેરવે છે, એ હાથને ચૂમે છે. આનંદમગ્ન બની એવી પરમ વિલક્ષણ અવસ્થા અનુભવે છે, જે અવસ્થા પામવા યોગીઓ કઠણ સાધના કરે છે. આખરે તે આ થાળને પોતાના ફાટેલા તૂટેલા કપડાથી લપેટી માથા નીચે મૂકી છે અને થાકીને ઊંઘી જાય છે. પ્રભુના હાથનો સ્પર્શ પામેલો થાળ મહાંતિને ઊંઘમાં પરમ શાંતિ આપે છે. સવારે મંદિરના દ્વાર ખુલ્યા, કર્મચારીઓ સૌ સૌ કામે લાગ્યા. ભંડારી પણ જોઈતી વસ્તુ લેવા ભંડારમાં ગયો, પણ ત્યાં તો કેટલું અવ્યવસ્થિત હતું, ને વિશેષ તો રત્ન થાળ જ ત્યાં નહોતો. ભંડારીના હોશકોશ ઉડી ગયા. એ ચીજ પાડી ઉઠ્યો, એની ચીજ સાંભળી આજુબાજુના સૌ દોડી આવ્યા. રીતસરની તપાસ શરૂ થઈ. શંકાસ્પદ માણસોને પકડવામાં આવ્યા, ચાપતી તપાસ થઈ, પણ મંદિરના કોઈ કહેતા કોઈ માણસ પાસેથી કશી માહિતી મળી નહીં. તપાસમાં નરી નિષ્ફળતા મળતા સર્વત્ર હોહાકાર મસી ગઈ. પ્રભુનો થાળ મહામૂલ્યવાન હતો, એ કોણ લઈ જઈ શકે, કોની હિંમત ચાલી શકે. પૂરી ચોકચાઈ પછી તો મંદિરના દ્વાર બંધ થયા હતા, ભંડાર ઉપર મહોર લાગી હતી. ખુદ પ્રભુનો જ થાળ ગુમ કરવાનું કોણ સાહસ કરી શકે, એ દુષ્કૃત્ય કોણ આશરી શકે. ચારે તરફ દોડાદોડી અને ધમાચકડી મચી ગઈ. અરે, અહીં તો આવો, આ રહ્યો થાળ, કોઈ મુફલીસ માનવી એને માથે નીચે દબાવીને સૂતો છે. લોકો દોડતા આવ્યા, વાત પણ સાચી હતી, પ્રભુનો મહામૂલ્યવાન રત્ન જડિત થાળ એક કંગાળ જેવો દુબળો, જેના ચહેરા ઉપર લોહીનો ચળકાટ નથી, આંખોમાં પૂરતું તેજ નથી, એ પોતાના માથા નીચે રાખી જાણે ઓશિકુ માની નિરાતે ઊંઘતો હતો. લોકોના ગુસ્સાનો પાર રહ્યો નહીં. ભંડારીએ તો એ થાળ ઝડપથી ખેંચી લીધો ને બંધુ ઉપર ગાળોનો વરસાદ વરસાવા લાગ્યો. લોકોએ એટલું અધૂરું માની બંધુને સારી પેઠે મેથીપાક આપી ટીપવા માંડ્યો. ગોવિંદ ગોવિંદ જાગીને સ્તબ્ધ બનેલો બંધુ તો માત્ર પ્રભુના નામનો જાપ કરવા લાગ્યો. શરીરથી જાણે એ અલિપ્ત હોય અને દેહ ઉપર પડતા દુઃખને એ તુચ્છ માનતો હોય તેમ ગાળો અને પ્રહારો ઝીલવા લાગ્યો. પતિ ઉપર પડતો માર જોઈ પત્ની વિલાપ કરવા લાગી. બાળકો જોરથી રડવા અને સીચો પાડવા લાગ્યા. આ ધાંધલ કોહાહલ વચ્ચે બંધુ મહાંતિ તો સર્વ કોઈના એક રક્ષક શ્રીહરિને યાદ કરતો હતો. કોઈ પૂછો તો ખરા, થાળ કઈ રીતે ઉપાડી લાવ્યો? એકમાત્ર સેવકે વિનંતી કરી. બંધુ મહાંતિએ સાચે સાચી વાત કરી. જવાબ સાંભળીને લોકો ખખડાટ હસી પડ્યા. એક બ્રાહ્મણ આ રત્નથાળમાં મહાપ્રસાદ આપી ગયો તને? અરે, તદ્દન જૂઠો, સાવ લબાડ. અમે તો ઊંઘી ગયા હતા, પણ કોઈ બ્રાહ્મણે અમને સાદ કરીને બોલાવ્યા. એણે આપેલો પ્રસાદ બધા જમ્યા. થાળ પાછો આપવા એ ગયો ત્યારે પેલા દ્વાર પાસે કોઈ કહેતા કોઈ નહોતું. સ્ત્રીએ પતિનું વાતનું સમર્થન કર્યું. આ મૂલ્યવાન થાળ તું આપવા જાય અને એ લેવા કોઈ હાજર ન હોય? અસંભવ. ભંડારી તાળુકી ઉઠ્યો. આ દુષ્ટોને કેદખાનામાં પૂરો. આજે તો થાળ ઉપાડ્યો, કાલે એ બીજું શું નહીં કરે? સ્ત્રીની વિનવણી, બાળકોનું આક્રંદ અને બંધુ મહાંતિનું સ્પષ્ટ કથન કોઈએ લક્ષ ઉપર લીધું નહીં. કેદખાનાની કાળી તોતિંગ દિવાલો પાછળ બંધુના પરિવારને હડસેલી દીધો. બંધુ તો કેદખાનાના એકાંતમાં નિરાતે પ્રભુના ચિંતનમાં પડ્યો અને આ નવી પરિસ્થિતિથી વિસ્મય પામી સ્ત્રી બાળકો બાઘા જેવા, જડ જેવા થઈ ગયા. દિવસ આખો નગરીમાં ચર્ચા ચાલી. પ્રભુનો થાળ એક બ્રાહ્મણે ઉપાડી લીધો હતો. કહે છે કે બ્રાહ્મણ સ્વરૂપે ખુદ ભગવાન પોતે હતા. બિચારાને ખૂબ માર પડ્યો, પણ લોકો તો વાતો કરતા રહ્યા.
સામાન્ય રીતે લોકોને કોઈની હળવી ચર્ચા કરવામાં ભારે રસ રહે છે, અને એ રસ જેટલો હલકી કોટીનો હોય એટલો એ લોકોને વધુ ભાવે છે, માફક આવે છે. બંધુ મહાંતિની સચ્ચાઈ કોઈના હૃદયને સ્પર્શી શકી નહીં. બંધુ મહાંતિ ચર્ચાનો વિષય બની રહ્યો. ભગવાને આ જાણ્યું હતું. ભક્તની વહારે ધાયા સિવાય એને ચેન કેમ પડે? તે જ રાત્રે ભગવાન સ્વયં રાજાના પ્રતાપ રુદ્રના સ્વપ્નમાં આવ્યા. રાજા, તું તો તારા મહેલમાં નિરાતે સૂતો છે, પણ મારો ભક્ત બંધુ મહાંતિ બંદીખાનામાં પડ્યો છે. એ અને એના પરિવારને ભોજન આપવા મેં રત્નજડિત થાળ લીધો હતો, અને બ્રાહ્મણના વેશમાં મેં જ એ થાળમાં મહાપ્રસાદ આપ્યો હતો. તું જલ્દી ઉઠ, મારો ભક્ત અને એનું કુટુંબ ભૂખ્યું છે, એમને માટે ભોજન અને રહેવાની તાકીદે વ્યવસ્થા કર. અત્યારે ને અત્યારે જ ઉમંગ ભર્યું સ્વાગત કર. રાજા ભગવાનનો પરમ ભક્ત હતો. આ આજ્ઞા સાંભળતા એ ઝડપથી ઉઠ્યો. પોતાના રાજ્યમાં ભગવાનનો વહાલો ભક્ત આ રીતે અત્યાચાર સહે, અને એને માટે ભગવાનને પોતાને સ્વપ્નમાં આવી આજ્ઞા આપવાની જરૂર પડે એ જાણી એ શર્મિંદો બની ગયો. મદરા તે વહી રહી હતી, તેની પરવા કર્યા વગર ભક્તના ચરણમાં એ ઝૂકી પડ્યો. આંખમાંથી સોધાર આંસુ ચાલવા માંડ્યા. ભક્તરાજ, મને માફ કરો, કર્મચારીઓને માફ કરો, આપની મહંતા અમે જાણી નહીં કહી રાજા તો મહાંતિના ચરણને આંસુથી ભીંજવવા લાગ્યો. બંધુ મહાંતિને માટે પણ આ નવો અનુભવ હતો. માન અપમાન સુખ દુઃખ એને મન બધું સરખું હતું. રાજાએ આંસુ સારતો પશ્ચાતાપ કરતો માફી માગતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. અરે રાજન, હું તો પામર જીવ છું, તુચ્છ માનવ છું, મારી માફી માગવાની ન હોય, પ્રભુના ગુણ ગાવો, આ સંસારમાં એ જ કરતા હરતા છે. બંધુ મહાંતિનું રાજાએ ભવ્ય સ્વાગત કર્યું. મંદિરના ભંડારી અને જે અન્ય લોકોએ બંધુ મહાંતિને અન્યાય કર્યો હતો તે બધા ભક્તના ચરણની રજ લેવા લાગ્યા, ક્ષમા યાચવા લાગ્યા. સર્વ પ્રત્યે કરુણા દ્રષ્ટિ રાખતા ભક્ત બંધુ મહાંતિ પુરીમાં રહ્યા. એમના સર્વ દુન્યવી દુઃખો દૂર થયા, સંસારી સંતાપો સંતાઈ ગયા. પ્રભુની આજ્ઞા પ્રમાણે મંદિરના હિસાબ રક્ષકના પદ ઉપર એમની નિમણૂક થઈ ને શેષ જીવન જગન્નાથના ચરણોમાં પુરીમાં રહીને વિતાવ્યું. અંતે તે પરમ પદને પામ્યા. આજે પણ બંધુ મહાંતિના વંશજો પુરીના મંદિરમાં હિસાબ રક્ષકનું પદ સંભાળે છે. એ પરમ ભગવદીયના પુણ્યનું ફળ ભોગવે છે. જય જગન્નાથ.